સમગ્ર ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સારી અને ઝડપી મેડિકલ સારવાર મળી રહેશે તેવા આત્મવિશ્વાસ સાથે લોકપ્રિય બની રહેલી પ્રખ્યાત એવી વિસ મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં આવેલી નૂતન જનરલ હોસ્પિટલમાં દિવસે ને દિવસે લોકોનો ધસારો વધતો જોવા મળી રહ્યો છે. ત્યારે ભાલુસણાના વતની અને હાલ વિસનગર શહેરની તિરુપતિ ટાઉનશીપમાં રહેતા સોની કમલેશભાઈ આભૂષણ જ્વેલર્સવાળાના પિતાશ્રી ભોગીલાલ સોનીની ઉંમર 83 વર્ષના પોતાના ઘરમાં પડી જતા થાપાના ભાગે ફ્રેક્ચર થઈ ગયું હતું, જેમને તાત્કાલિક નૂતન જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું હતું. જેઓ છેલ્લા 42 દિવસથી ફ્રેક્ચરની સાથે સાથે બીજા અનેક રોગો સામે ઝઝૂમી રહ્યા હતા અને અતિ ગંભીર હાલતમાં મુકાઈ ગયા હતા. નૂતન જનરલ હોસ્પિટલના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ પટેલના સતત આગ્રહથી અને ડોક્ટરોની ટીમ દ્વારા સતત પ્રયત્ન કરીને પણ આજે તેમને નવજીવન મળ્યું છે તેવી વાત તેમના પરિવારજનો કરી રહ્યા હતા. જોગાનો જોગ આજે તારીખ 11/3/2024 સોમવારના રોજ તેમના 83મા જન્મદિવસની ઉજવણી નિમિત્તે કમલેશભાઈ સોનીના ખાસ આગ્રહથી શ્રી પ્રકાશભાઈ પટેલ અને કમલેશભાઈના મિત્રો સાથે મળીને ભોગીલાલ દાદાનો જન્મદિવસ ઉજવ્યો હતો, જેમાં નૂતન જનરલ હોસ્પિટલનો સ્ટાફ પણ ભારે ઉત્સાહપૂર્વક જોડાયો હતો. આજના દિવસે ખાસ કમલેશભાઈ સોની પરિવાર દ્વારા ગાયનેક વિભાગમાં દાખલ થયેલા દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં કમલેશભાઈ સોનીના મિત્રો અને સંબંધીઓ પણ હાજર રહ્યા હતા. આ અંગે અમે કમલેશભાઈ સોનીનો સંપર્ક કર્યો હતો. જ્યારે તમે શું કહેશો તમારા ફાધરની ટ્રીટમેન્ટ વિશે? પ્રકાશભાઈ, ફાધરની ટ્રીટમેન્ટ માટે તો હું કહીશ કે મને તો ખરેખર નૂતન જનરલ હોસ્પિટલ છે તો મારા પપ્પા આજે 83મા વર્ષમાં આવી શક્યા. હું એમને લઈને આવ્યો હતો, એવી ક્રિટિકલ કન્ડિશન હતી કે એમને થાપાનું ઓપરેશન કરવાનું હતું, એમને ડાયાબિટીસ બહુ હાઈ હતો, કિડનીમાં પથરી હતી, એનું ઇન્ફેક્શન હતું, લોહી જાડું થતું હતું, ઘણા મલ્ટી ઓર્ગનમાં તકલીફો હતી. પણ એ બધાને કેવી રીતે કરવાને કેમ કરવું અહીંયા માટે જ્યારે દાખલ કર્યા અહીંયા, ત્યારે પ્રકાશભાઈ ડૉક્ટરની ટીમ જોડે વાતચીત કરી તો એમને કહી ગયો, સાહેબ બહાર બીજે રેફર કરવા તમે કરી શકો છો, કારણ કે પેશન્ટની હાલત એવી નથી કે સર્વાઈવ થઈ શકે. આવા સંજોગોમાં જ્યારે પ્રકાશભાઈએ કમર કરશે કે નહીં, જે ટ્રીટમેન્ટ કરવી છે આપણે અહીંયા કરો અને બેસ્ટ ટ્રીટમેન્ટ આપણે અહીંયા આપો, અને અમે પછી બધા ડિસિઝન લીધો કે આપણે અહીંયા જ હોસ્પિટલમાં આપણે એમને ટ્રીટમેન્ટ આપીએ. પ્રકાશભાઈની સીધી સૂચનાથી અને એમની તજજ્ઞ ટીમો જે રોગના નિષ્ણાતોની ટીમને સતત બોલાવીને 40 દિવસ સુધી સતત એમને મારા પપ્પાને પાછળ એમને ઉભાર્યા છે, અને પપ્પાને જે બિલકુલ શક્યતા નથી એને અત્યારે હું 2 દિવસમાં ડિસ્ચાર્જ લઈ શકું એવી સ્થિતિ પર લાઈ મૂકી દીધા છે. હું નૂતન જનરલ હોસ્પિટલનો જેટલો આભાર માનું એટલો ઓછો છે. મારે સાથે સાથે મારા મિત્રોને અને વિસનગરજનોને આજુબાજુ જનોને મારે એક વસ્તુ કહેવી છે કે વિસનગરમાં આખા ઉત્તર ગુજરાતમાં કહેવા જાઉં તો હું ઓછામાં ઓછા ચાર્જે અને સારામાં સારી સગવડ જો મળતી હોય તો વિસનગર નૂતન જનરલ હોસ્પિટલમાં છે. મારી જે પપ્પાની જે સારવાર થઈ એ મારા રિલેટિવને એ બધાને ધ્યાનમાં રાખીને જો હું કહું ને તો સિમ્સને, એપોલો, સ્ટર્લિંગ આવી હોસ્પિટલમાં ગયો તો મને 20-25 લાખ રૂપિયાના જે ખર્ચે જે ટ્રીટમેન્ટ મળવાની હતી ને એ મને અહીંયા વિનામૂલ્યે મળી છે, અને છતાં રિઝલ્ટ ઓરિએન્ટેડ રિઝલ્ટ સાથે મળી છે. એટલે મારે બધા મિત્રોને વિનંતી છે કે આપને કદાચ ખબર ના હોય તો લેટેસ્ટ ટેકનોલોજી સાથે નૂતન જનરલ હોસ્પિટલમાં બધા જ પ્રકારની સારવાર શક્ય છે. તો પહેલાં બહુ દૂર ગયા પહેલાં આપણે પહેલાં નૂતન જનરલ હોસ્પિટલમાં જ આપણે દાખલ કરવાનો આપણા અને આપણા સગાવાળાનો આપણે મનમાં મનસુબો રાખીએ કે જેથી આપણા પંથકની હોસ્પિટલનું નામ ઉજળું થાય. શું કહેશો તમે પ્રકાશભાઈ? અહીંયા લગભગ 39 દિવસ આજે પૂરા થાય છે. એ કુડીને આંખે વળગી હોય તમે જુઓ તો આટલા બધા માણસોની સારવાર થાય છે, રોજને આટલાને અવર જવર થાય છે, પણ એની ચોખ્ખાઈ કુડીને આંખે વળગી એવી છે. સાથે સાથે એક વસ્તુ ખાસ ધ્યાન દોરું છું કે ડૉક્ટર તો નિષ્ણાત ડૉક્ટર આવી ગયા, એમની દવા લખી ગયા કે આના આ રોગ માટે આ કાબુ રાખવા માટે આ દવા લખજો આ લખજો, પણ એનો અમલ કરવાવાળો સ્ટાફ ન હતો. અહીંના નૂતનમાં મેં એક વસ્તુ વાત કરી કે જે જે નર્સિંગ સ્ટાફમાં જે જે બહેનો છે એમનું કામ પૂરી નિષ્ઠાપૂર્વક કર્યું છે, અને એમને જેટલા 2 વાગે કીધી હોય તો 2 વાગે દવા, 3 વાગે કીધી હોય તો 3 વાગે દવા, એવી રેગ્યુલર દવા આપી અને મારા પપ્પાને ઊભા કર્યા છે.
ડોક્ટરે કહી દીધું ખરું, પણ એ પ્રમાણે જો આ રીતે પાછળ જઈને સારવાર ના લેવાય ને તો મારું જો દર્દી જલ્દી ઊભો ના થઈ શકે. તો નૂતન જનરલ હોસ્પિટલનું ગૌરવ વધારવાવાળા નર્સિંગ સ્ટાફ બી સારો છે, સાથે સાથે સ્વીપિંગ સ્ટાફ બી દિવસ રાત આખી રાત પણ એ બી મચોર્યા છે, સાફ સુફી કર્યા. એના માટેની થોડીક આપણા લોકોએ થોડી જાગૃતિ રાખવાની છે કે જે પણ પેશન્ટના રિલેટિવ આવે છે એ અહીંયા થોડીક ગંદકી ફેલાવવા પ્રયત્ન કરે છે. જોકે એને બી સ્વીપરો હસ્તામાં થોડું સમજાવીને દૂર કરે જાય છે, પણ આપણે બધા સમજવું જોઈએ કે આ સ્વચ્છતા જે છે તો સ્વચ્છતામાં આપણો પણ સાથ આપવો જોઈએ. તમાકુ મુક્ત વાતાવરણ નૂતન જનરલ હોસ્પિટલમાં એ લોકો જે મેન્ટેન કરી રહ્યા છે ખરેખર સરાહનીય છે. નૂતન જનરલ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીના પરિવારજનોની લાગણીને માન આપી ને હાજર રહેલા શ્રી પ્રકાશભાઈ પટેલે પોતાની પ્રતિક્રિયા આપી હતી. વિસ્તગરના આપણા સૌના વડીલ એવા આદરણીય ભોગી કાકાને છેલ્લા 40 દિવસથી તકલીફના કારણે નૂતન જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા છે. કાકાની ઉંમર અને સાથે પડી જવાથી એમને ફ્રેક્ચર થયું હતું, જેનું ઓપરેશન એમના ડાયાબિટીસ બીપી બધું કંટ્રોલ કર્યા પછી કરવામાં આવ્યું. અને ત્યાર પછી ઓપરેશન થયા પછી એમને ડાયાબિટીસ અને બીજા કારણે થોડું ઘણું ઇન્ફેક્શન પણ થયું અને થોડા સિરિયસ પણ થયા. એ વખતે નિર્ણય કરવામાં આવ્યો કે કાકાને ગમે તે કરીને આપણે અમદાવાદની ટ્રીટમેન્ટ આપીએ અને એમને સારી ટ્રીટમેન્ટ મળે તો સારવાર સારી થાય. પરંતુ બધાએ નિર્ણય કરી અને કાકાને નૂતન જનરલ હોસ્પિટલમાં રાખવાનો નિર્ણય લીધો. અને નૂતન જનરલ હોસ્પિટલની ટીમ, પેરામેડિકલ સ્ટાફ એ દિવસ રાત મહેનત કરી અને કાકાને નવજીવન બક્ષ્યું છે. આજે કાકા 80 વર્ષની ઉંમર પૂર્ણ કરી 83મા વર્ષમાં પ્રવેશ્યા છે અને 40 દિવસથી સતત એમને ડાયાબિટીસ બીપી ના કારણે ઇન્ફેક્શન ન થાય અને ઇન્ફેક્શન થાય તો વારે ઘડીએ પ્લસ માઇનસ કરીને પણ એમની સારવાર સારી કરવા માટેનો પ્રયત્ન ડૉક્ટરની ટીમ દ્વારા કરવામાં આવ્યો હતો. અને એમને જ્યારે નવજીવન મળ્યું ત્યારે તેમના કુટુંબીજનોએ નૂતન જનરલ હોસ્પિટલમાં આવી અને આજે એમના જન્મદિવસે ફ્રૂટ વિતરણ કરેલું છે. કમલેશભાઈ અને એમના ધર્મપત્ની સાથે ભારત વિકાસ પરિષદની સમગ્ર ટીમ એ નૂતન જનરલ હોસ્પિટલમાં આવી છે. આ એક દાખલો આપણા વિસ્તારની અંદર એટલા માટે આપણે આ વાત કરીએ છીએ કારણ કે નૂતન જનરલ હોસ્પિટલની અંદર તમામ રોગોના ડૉક્ટરો, નિષ્ણાત ડૉક્ટરો ઉપલબ્ધ છે. દરેક લેટેસ્ટ ટેકનોલોજીવાળી આપણા ઇન્સ્ટ્રુમેન્ટ અને ઇક્વિપમેન્ટ એ આ હોસ્પિટલની અંદર છે. એટલે કોઈપણ સારવાર જે અમદાવાદ જેવા મોટા સેન્ટરમાં અંદર મોટી હોસ્પિટલો આપી રહી છે તે તમામ સારવાર અને એવા ઉપકરણોથી અહીંયા ઓપરેશન અને ડૉક્ટર દ્વારા નિદાન થાય છે. અને એક જ હોસ્પિટલની અંદર તમામ સારવાર અને સુવિધાઓ મળવાથી પેશન્ટને વારે ઘડીએ આપણે હોસ્પિટલમાંથી અથવા આઈસીયુમાંથી અથવા તો સ્પેશિયલ રૂમમાંથી અથવા તો વોર્ડમાંથી ક્યાંય લઈ જવા પડતા નથી. લેબોરેટરી કરવાની હોય, એક્સરે પાડવાનું હોય, સીટી સ્કેન કરવાનું હોય, MRI કરવાનું હોય, ડાયાલિસિસ કરવાનું હોય, કોઈ પણ ઇમરજન્સીની જરૂરિયાત ઊભી થાય એ તમામ વ્યવસ્થા એ આપણા નૂતન જનરલ હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. અને આજે જ્યારે ભોગી કાકાનું તબિયત સુધરતી જાય છે ત્યારે તેમના સંબંધીઓ દ્વારા આ અંગે પણ ખૂબ જ સહકાર અને ઉત્સાહ ડૉક્ટરોનો વધારેલો છે. અને ડૉક્ટરની ટીમ ખરેખર આજે દિવસ રાત મહેનત કરી અને નૂતન જનરલ હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓની સેવા કરી રહી છે. આપણે લેટેસ્ટમાં લેટેસ્ટ ઇક્વિપમેન્ટ લીધા છે. હમણાં જ MRI મશીન આપણે ત્યાં ઇન્સ્ટોલ થયું છે. ટૂંક જ સમયની અંદર હાર્ટ પેશન્ટ એટલે કે હૃદયરોગના પેશન્ટ માટે પણ કેથલેબ, લેટેસ્ટ કેથલેબ આપણે ઓર્ડર આપ્યો છે જે જૂન જુલાઈની અંદર અહીંયા કાર્યરત થવાની છે. આ બધા ઉપકરણો અને આ બધી સુવિધાઓથી આપણે ઉત્તર ગુજરાતના નાગરિકોને ઘર આંગણે એક જ જગ્યાએ બધી જ સારવાર આપી શકીએ તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તો આજે ભોગી કાકાનું આપણે ઉદાહરણ લઈ આપ સૌને મારી વિનંતી છે કે નૂતન જનરલ હોસ્પિટલમાં આવી અને મહત્તમ ઉપયોગ કરો. કોઈ પણ પ્રકારના એન્ડોસ્કોપી, લેપ્રોસ્કોપી, કોઈ પણ પ્રકારની શસ્ત્રક્રિયા, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, ડાયાલિસિસ દરેક સુવિધાઓ આપણા ત્યાં ઉપલબ્ધ છે. બ્લડ બેંકની અંદર પણ આપણા ત્યાં નોર્થ ગુજરાતની અંદર ફક્ત આપણી પાસે FSSનું લાયસન્સ છે, જેથી કરીને ડેન્ગ્યુ જેવા રોગોની અંદર પણ આપણે અહીંયા લેબોરેટરી ટેસ્ટ કરી અને એ પ્રમાણે દરેક પેશન્ટની અંદરથી બ્લડ લઈ અને પોતાને જરૂરિયાત પ્રમાણેના કણો કાઢી અને ફરીથી આપવાથી સારામાં સારી અસર એ પેશન્ટ ઉપર થતી હોય છે. આવા તમામ પ્રકારની ફેસિલિટી આપણા ત્યાં ઉપલબ્ધ છે. સોનોગ્રાફી કરાવવી હોય તો રાત્રે પણ સોનોગ્રાફી, એક્સરે, સીટી સ્કેન, MRI દરેક સુવિધાઓ આપણા ત્યાં થઈ શકે છે. તો નૂતન જનરલ હોસ્પિટલનો ઉપયોગ કરી અને આપણી સુવિધામાં સારવાર આપવા માટે પ્રયત્ન કરીએ છીએ તો એનો લાભ લેવા આપ સૌને વિનંતી છે. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો
પ્રકાશ સોની 94294-35-034 અલ્પેશ બારોટ 93774-26544 વિસનગર કે ન્યૂઝ.